નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શું જમ્યા બાદ પેટ ખૂબ ભારે લાગે છે, વારે વારે ગેસ થઈ જાય છે અને એ ગેસ ઉપર ચડે, જેને ઘણા લોકો એવું દેશી ભાષામાં કહીએ તો ગેસ અવળો ચડે, અવળો ગેસ, હવે એ ગેસ અહીંયા ઉપર ચડે તો માથામાં પણ દુખાવો થાય, વારે વારે એસિડિટી થઈ જવી, પેટ ભારે લાગવું, પેટમાં દુખાવો થવો, આવી ઘણી બધી સમસ્યા જમ્યા બાદ જો થતી હોય ને, તો આજના વિડીયોમાં એક એવું ડ્રિંક તમને બતાવવા જઈ રહ્યો છું કે જ્યારે પણ તમને આવું ગેસ જેવું તમને પેટમાં લાગે તો જમ્યા બાદ 10 મિનિટ બાદ આ એક ડ્રિંક તમારે ઘરે બનાવવાનું છે અને પી લેવાનું છે. ગમે તેવો ગેસ હશે ને, માત્ર ગણતરીની સેકન્ડમાં દૂર થઈ જશે. જેનાથી ગેસ એસિડિટી વારે વારે થતી હોય ને, એમાં પણ ઘણા અંશે તમને રાહત જોવા મળશે. જ્યારે પણ તમને ગેસ જેવું લાગે, પેટ ભારે થઈ જાય, જમવાનું ખોરાકનું પ્રોપર પાચન ના થયું હોય ને, તો આ એ ડ્રિંક તમારે ઘરે બનાવીને એ પી લેવાનું છે. એના માટે તમારે કઈ કઈ વસ્તુ જોઈએ છે અને કઈ રીતે ડ્રિંક બનાવવાનું છે એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી આવા હેલ્થના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેવા નમ્ર વિનંતી. તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો, જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપને સમયસર મળી રહે. તો ચલો મિત્રો, હવે આપણે કઈ રીતે ડ્રિંક બનાવવાનું છે અને કયા કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈશે એ હવે વન બાય વન જોઈએ. તો સૌ પ્રથમ ઉપર આવે છે મિત્રો, એ છે તમારે 1 ગ્લાસ જેટલા તમારા પાણીની જરૂર પડશે. હવે આ પાણી છે એ ફ્રીજનું તમારે નથી લેવાનું, તમારે એઝ નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી હોય, માટલાનું પાણી પણ તમે લઈ શકો છો, અથવા થોડું હૂંફાળું ગરમ પાણી કરશો ને તો સારું એવું પરિણામ તમને જોવા મળશે. પરંતુ 1 ગ્લાસ જેટલું તમારે પાણી લેવાનું છે. ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર આવે છે, એ છે લીંબુ. હવે લીંબુ તમારે વચ્ચેથી કટ કરી નાખવાનું છે અને અડધું લીંબુ જે છે, એક લીંબુના 2 ભાગ તમે કરશો એમાં અડધું લીંબુ તમારે આ પાણીની અંદર તમારે નીચોઈ દેવાનું છે. ત્યારબાદ મિત્રો આવે છે 2 નંગ જેટલા કાળા મરી, બ્લેક પેપર, એટલે 2 નંગ જેટલા તમારે કાળા મરી લેવાના છે, બરોબર તમારે વાટી દેવાના અને એ જે કાળા મરીનો જે પાવડર છે એ તમારે આ પાણીની અંદર તમારે એડ કરી દેવાનું. ત્યારબાદ મિત્રો આવે છે, એ છે આદુ. 1 ઇંચ જેટલું તમારે આદુનો તમારો ટુકડો લેવાનો, બરોબર તમારે વાટી દેવાનો અને ગળણી ઉપર તમારે દબાવવાનો, નીચે તમારે 1 ચમચી તમારા આદુનો રસ કલેક્ટ થઈ જશે, ભેગો થઈ જશે, તો 1 ચમચી આદુનો રસ પણ તમારે આ પાણીની અંદર તમારે એડ કરી દેવાનો. અને એટ લાસ્ટમાં મિત્રો આવે છે, એ છે ખાવાનો સોડા. કોઈ પણ કરિયાણાવાળાની તમે દુકાને જશો તો આસાનીથી તમને આ ખાવાનો સોડા મળી જશે. તો 1 ચમચીનો 1/4 ભાગ, જી હા મિત્રો, ક્વોન્ટિટી તમારે ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે તમારે 1 ચમચી તમારે લેવાની નથી, 1 ચમચીનો પણ તમારે 1/4 ભાગ ખાવાનો સોડા તમારે એડ કરી દેવાનો છે. ફટાફટ હું તમને બધા જ ઇન્ગ્રેડિયન્ટ તમને રિપીટ કરી દઉં છું. તમારે સૌપ્રથમ તમારે ગ્લાસ લેવાનો, તેની અંદર તમારે 1 ચમચી જેટલું અડધું લીંબુ તમારે કટ કરીને આની અંદર નીચોવાનું, 2 નંગ જેટલા કાળા મરીનો પાવડર તમારે આની અંદર એડ કરવાનો, 1 ચમચી તમારે આદુનો રસ એડ કરવાનો અને 1 ચમચીનો 1/4 ભાગ ખાવાનો સોડા તમારે એડ કરી દેવાનો. બરોબર તમારે હલાવી દેવાનો, થોડું ઉભરા જેવું આવશે, જમી જેવા પણ તમે જમી લો ત્યારબાદ જો પેટ ભારે લાગતું અને ગેસની તકલીફ વારે વારે થતી હોય ને, તો આ એ ડ્રિંક જમ્યાના 10 મિનિટ બાદ તમારે પી લેવાનું છે. જેવું તમે ડ્રિંક મોઢામાં નાખીને આમ પીશો ને, એવું ગણતરીની સેકન્ડોમાં 10 થી 20 સેકન્ડમાં ગેસ તમારો બોડીની બહાર ધીમે ધીમે નીકળવા લાગશે. અને વારે વારે જો ગેસ થઈ જતો હોય ને, એના માટે જો તમારે ગોળીઓ દવાનો સહારો લેવો પડતો હોય ને, તો એના કરતા પણ સારું પરિણામ આપે એવો ઉપાય છે મિત્રો. જો તમને ગમે તો લાઈક કરી આગળ વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. કોઈ પણ પ્રકારનું આનું સાઈડ ઇફેક્ટ નથી, એટલે જ્યારે પણ તમને ગેસ થાય અથવા તમારા ફેમિલી મેમ્બરના કોઈને વારે વારે ગેસ થતો હોય ને, તો આ ઉપાય એમને અચૂકથી શેર કરજો, જેથી કરીને ઘણા બધા આપણા ભાઈ બહેનોની મદદ થઈ રહે. ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.